સ્વાગત કરું છું આપણે ભણવા જઈ રહ્યા છીએ નવા વર્ષના સંકલ્પો કે જેમના લેખક છે બકુલ ત્રિપાઠી જેમનો જન્મ સત્યાવીસ અગિયાર ઓગણીસો અઠ્યાવીસ અને અવસાન એકત્રીસ આઠ બે હજાર માં થયું હતું બકુલ પદ્મ મણિશંકર ત્રિપાઠી નડિયાદના વતની હતા તેઓ અમદાવાદમાં વાણિજ્ય સંચાલનના અધ્યાપક હતા સમકાલીન રાજકારણમાંથી અને રોજિંદા વ્યવહારમાંથી સામગ્રી ઉપાડીને તથા એમને વિલક્ષણ દ્રષ્ટિબિંદુથી જોઈને એમને હાસ્ય નિબંધ સર્જ્યા હતા એટલે કે જે દુનિયા છે એમાંથી ઘણા બધા બનાવો એવા બનતા હોય છે તો એ બનાવોમાંથી એ હાસ્ય નિષ્પન્ન કરી અને આપણા સુધી પહોંચાડતા હતા સત્રાચરમાં દ્રોણાચાર્યનું સિંહાસન તેમના જાણીતા નિબંધ સંગ્રહ છે

એટલે કે આપણે ગમે તે સંકલ્પ કરીએ છીએ તો એ સંકલ્પને જ્યારે આપણે પાળી નથી શકતા તો આપણે મનને છે એ બનાવતા હોઈએ છીએ કે ભાઈ મારો આ સંકલ્પ છે એ કારણોસર પૂરો નથી થયો પણ હકીકતમાં એ જ આપણા માનવ સ્વભાવની નબળાઈ છે ક્યારેક ગણિત માંડીને ક્યારેક ફિલસુફી લડાવીને ક્યારેક તરંગ અને તુક્કા ચગાવીને તો ક્યારેક સંવાદોની આતશબાજી ઉડાડીને લેખકે હાસ્ય જન્માવ્યું છે એટલે કે ઘણા બધા યુક્તિ ઘણા બધા કોયડાઓનો ઉપયોગ કરી કરીને એમણે છે આપણા સુધી હાસ્યને પહોંચાડ્યું છે સંકલ્પ ન કરવાનો સંકલ્પ પણ ટકતો નથી એમ કહીને કરેલા સંકલ્પો ફળશે એવા સ્વપ્નોમાં રાજતા રહીને લેખકે આપણા પ્રશ્નને જે હળવો વળાંક આપ્યો છે તે નોંધપાત્ર છે એટલે કે હાસ્યની અંદર પણ કટાક્ષ મેળવીને હળવી રમૂજ કરીને એમણે આપણા સુધી સંકલ્પ છે કરીને પણ સંકલ્પ ટકતો નથી એમ કરીને ગમે ત્યારે એ સંકલ્પ ટકશે અથવા તો ફળશે એવું સ્વપ્ન છે એ આપણા મનમાં સેવવાનું કીધું છે કે તમે ભલે એ સંકલ્પને પૂરા ન કરી શકો પણ તમે સપના તો છે એ બાબતે જોઈ જ શકો તો ચાલો હવે પાઠને સમજવાનો પ્રયત્ન કરીએ નવા વર્ષના સંકલ્પો આજથી આખું વર્ષ વહેલા ઊઠવું છે આપણે નવું વર્ષ થાય શરૂ તો આપણે કેવા કેવા સંકલ્પો કરતા હોઈએ તો પહેલું તે કે આજથી હું દરરોજ વહેલથી નિયમિત નોંધપોથી રાખવી એટલે કે બીજો નિયમ એવો હોય કે હું હંમેશા એક નોંધપોથી રાખીશ ડાયરી રાખીશ આજ પછી કસરત ન કરી હોય તે દિવસે જમવું નહીં કસરત કરીને પછી તે જમવાનું કદી ચા ન પીવી ચા ન પીવાનો નિર્ણય તો ઘણા બધા કરતા હોય છે પણ કોઈ પણનો આજ સુધી છે એ નિર્ણય ટેક્યો નથી સંકલ્પ ટેક્યો નથી હંમેશા દોઢ કલાક કાતું ત્રણ કલાક વાંચવું વાંચવું ને વાંચવું જ રોજ ગીતાનો એક એક શ્લોક પાઈએ પાઈનો વ્યવસ્થિત હિસાબ આખા સમાજમાં જે દિવસે આ મંત્રોનું મનોમન ઉચ્ચારણ થઈ જાય ત્યારે સમજવું કે તે દિવસે બેસતું વર્ષ છે જેમ શરદ પૂનમની ચાંદીનું વાતાવરણ કવિઓને ગંડા બનાવે છે તેમ બેસતા વર્ષના દિવસની હવા પણ સામાન્ય જનોમાં સામાન્ય જનોના મનોમાં કંઈક ચમકારો લાવી દે છે આપણને એકદમ બુદ્ધ મહાવીર વિવેકાનંદ કે નેપોલિયન થવાની હોશ થઈ આવે છે જીવનમાં જીવનના વર્ષો એમ નિર્થક વય સરી જતા લાગે છે અને એકદમ કંઈક કરી નાખવું કંઈક તો કરી જ નાખવું એમ થઈ આવે છે દિવાળીનો ઉત્સાહ ઘણાને માટે વીર રસમાં પલટાઈ જાય છે એટલે કે શૂરવીરતા નો ખેલ ખેલી નાખવાનું એને મન થાય છે કે જયારે બેસતું વર્ષ આવે ત્યારે આપણે આપણા મનને ચોક્કસ એવા નવા વર્ષના દિવસે સંકલ્પો છે આપતા હોઈએ છીએ કે હું આમ કરીશ હું તેમ કરીશ પણ છેક સુધી એ એક પણ સંકલ્પ પછી ટકતો નથી એમની આંખમાં ચમક આવે છે અને કોઈ ધન્ય પળે આત્મ માટે સંકલ્પ કરી નાખે છે કે રાતથી રોજ આ કરવું હવેથી કદી આ ન કરું કે હું આ દરરોજ આ વસ્તુ કરીશ આ વસ્તુ કરીશ નહીં પણ આ સંકલ્પોની મજા જ એ છે કે એ કરતાં જેટલી મજા આવે છે એટલી પાળતા નથી આવતી એટલે કે સંકલ્પો આપણે લેતા તો લઈ નાખીએ છીએ પણ પછી એને પાળી નથી શકતા ત્યારે જોવા જેવી થાય છે દાખલા તરીકે મને જ એક બેસતા વર્ષે કોઈ સલાહ આપી કે મારે આત્મ સુધારણા માટે કંઈક ઉચ્ચ સંકલ્પ કરવો વહેલા વહેલા ઉઠવાનું ઠરાવીને જો હું રોજના સાતને બદલે પાંચ વાગે ઉઠું તો વર્ષે મારા બોતેર કલાક બચે અને પચાસ વર્ષ ઉઠવાનું બચે ને પચાસ વર્ષની જિંદગીમાં છત્રીસ હજાર કલાક બચે એટલે કે રોજ ફક્ત બે કલાક વહેલા ઉઠવાથી મારી જિંદગીમાં લગભગ વર્ષ જેટલો વધારો થાય કે જો તમે સાત વાગે ઉઠતા હો અને જો તમે સાત વાગ્યાને બદલે પાંચ વાગે ઉઠવાનું શરૂ કરો તો તમારી જિંદગીમાં ચાર હજાર જો તમે બે કલાક વહેલા ઉઠવાનું શરૂ કરો તો તમારી જિંદગીમાં વર્ષ જેટલો વધારો થાય છે છે એટલે કે વર્ષનો સમય આપણે બચાવી શકીએ છીએ આ વિચારથી ભોળવાઈને મેં તો સંકલ્પ કરી નાખ્યો કે બસ કોઈ દિવસ પરોઢના પાંચથી મોડા ઉઠવું નહીં બેસતા વર્ષને દિવસે તો મેં જાણે પાંચ વાગે ઉઠાયું પણ એ દિવસે થાકને લીધે બીજા બીજની સવારે તો સાડા સાતે જ ઉઠ્યો પછી પાંચમ સુધી તો જાણે દિવાળી જ કહેવાય એટલે મોડા ઉઠવામાં વાંધો નહીં છઠને દિવસે પાંચ વાગે જ ઉઠવું હતું પણ બન્યું એવું કે બીજે દિવસે પાંચ વાગે ઉઠવાનું છે વિચારથી પાંચમની રાત્રે મને એટલી બધી ચિંતા થઈ કે રાતના દોઢ સુધી ઊંઘ જ ન આવી આથી છઠની સવારે પણ આઠ વાગે જ ઉઠાયું છતાં સાતમે તો સાતમના દિવસે તો સંકલ્પ તાજો કરીને એલાર્મ ગોઠવ્યું ખરું પણ બીજે દિવસે સાડા આઠે ખબર પડી કે કાંટો ખોટો ગોઠવાયો પછીને દિવસે એલાર્મ ગોઠવતા ધ્યાન રાખ્યું તો ભળી ઘડિયાળ બગડી ગયું અને વહેલા ન ઉઠાયું કાર્તિકા પૂર કાર્તિકી પૂર્ણિમા સુધી ઘડિયાળનું સમારકામ ચાલ્યું તમને આ પ્રશ્ન પૂછાશે કે ઘડિયાળનું સમારકામ ક્યાં સુધી ચાલ્યું તો કે કાર્તિકી પૂર્ણિમા સુધી વધ પડવાની રાતે ગોઠવ્યું પણ ચાવી આપવાનું ભૂલી જવાથી રાત્રે અઢી વાગે ઘડિયાળ જ બંધ પડી ગયું એટલે અહીંયા પોતાની વહેલા ન ઉઠવાની નબળાઈને કેવા લુલા બચાવ આપ્યા છે જોવો છો ને તમે કે એક પછી એક એ જ્યારે વહેલા નથી ઉઠી શકતા તો એ માત્ર ને માત્ર એના કારણો જ બતાવે છે કે એલામ મોડું અપાણું હતું કાટો ખોટો ગોઠવાણો હતો અથવા તો ઉઠી ન શકાણું રાત્રે મોડે સુધી ઊંઘ ન આવી આવા બધા કારણો છે એ આપે છે પણ હકીકતમાં તો પોતે જે સંકલ્પ લીધો હતો એ સંકલ્પને પોતે પાડી શક્યા નહોતા આમ મુશ્કેલીઓ વટાવતા વટાવતા વાગે બરાબર એલાર્મ વાગ્યો એટલે સાડા પાંચે ઉઠ્યો તો ખરો પણ પછી વિચાર આવ્યો કે ઉઠ્યા પછી દસ મિનિટ રહીને સુઈ જવામાં વાંધો નહીં એમ કરવાથી કઈ સંકલ્પનો ભંગ થતો નથી પાંચ વાગે ઉઠીને પાછા સુઈ જઈએ તોય પાંચ વાગે જ ઉઠ્યા તો કહેવાય જ ને એટલે અહીંયા એક દિવસ એમથી એનાથી વહેલું ઉઠાઈ પણ ગયું પણ પછી ઉઠીને પાછું સૂઈ જવામાં વાંધો નથી એમ કરીને એ પાછા સૂઈ ગયા થોડા દિવસ આ પ્રમાણે કર્યા પછી એકવાર સવારે પાંચ વાગે સૂતા સુતા જ વિચાર આવ્યો હે જીવ આ બધી ઉપાધિશાને ચાર વર્ષ વધુ જીવવાને માટે જ ને જીવનનો એવો મો સંતો મહંતોએ તો જીવનની માયા મૂકવાનું કહી ગયા છે ત્યારે ત્યારે તો હું વહેલો ઉઠીને માયા વધારી રહ્યો છું આવો મોહ શું કામ રાખો એટલે કે આવો મોહ જે રાખવો જોઈએ નહીં કારણ કે હું આ જે વહેલો ઉઠીને જે આત્મ સુધારણાનો પ્રયત્ન કરીશ એનાથી વધુને વધુ તો શું થશે મારા સાડા ચાર વર્ષ છે એ જિંદગીના વધશે પણ એવો મોહ શું કામ રાખો એમ કરીને એમણે પછી એ નિર્ણય છે ને પડતો મૂક્યો મારી આત્મ સુધારણા તો આમ ફિલસુફીને પંથે ચડી ગઈ એટલે પેલો વહેલો ઉઠવાનો સંકલ્પ પણ શબ્દ રચના અર્ધા ભરાયેલા જેવો એમ પડી રહ્યો એટલે કે પછી ક્યારે હું છે ઉઠવાનો સંકલ્પ છે કરી શક્યો નથી બેસતા વર્ષને દિવસે ઉત્સાહમાં આવી જઈને કરેલા મોટા ભાગના સંકલ્પોની આજ ગતિ થાય છે એક જણે દિવાળીની રાતથી જ ચા છોડી દીધેલી એમનો સંકલ્પ જીવેલો પણ ખરો એક અઠવાડિયું બે અઠવાડિયા ત્રણ અઠવાડિયે એમણે ચા ન પીધી તે ન જ પીધી માતાનો પ્રેમ પિતાની આજ્ઞા ભગીનીના આંસુ એટલે કે બહેનના આંસુ પત્નીની ધમકી મિત્રોની મશ્કરી ચાની જાહેર ખબરો કોઈ એમને ચડાવી ન શક્યું એટલે કોઈ કરતા કોઈ એમને છે વિચલિત ન કરી શક્યું કારણ કે ચાનો સંકલ્પ એણે લીધો તો ત્રણ ત્રણ અઠવાડિયા સુધી ચા છે એણે છોડી દીધેલી એમના એ સંયમનો મહિમા બીજે દિશ દિશામાં ગાજી રહ્યો છે એક સ્વર્ગમાં પણ એમના તરંગો પહોંચ્યા અને ઇન્દ્રનું આસન છે એ ડોલી ઉઠ્યું તમારા પ્રશ્ન પૂછાશે કે કયા સંકલ્પને કારણે ઇન્દ્રનું આસન પણ ડોલી ઉઠ્યું તો ચાના સંકલ્પને કારણે ઇન્દ્રનું આસન ડોલી ઉઠ્યું પરંતુ થોડા અઠવાડિયા પછી જ્યારે એ ભાઈ કોઈક માંદગીની માયામાં લપેટાયા એ વખતે એમને થોડા ઉપવાસ કરવા પડ્યા અને ત્યારે એક ધન્ય ક્ષણે એમને જ્ઞાન થયું કે ચા પીવાથી ઉપવાસ માં રાહત થાય છે એટલે એમણે હળવે રહીને ચા પીવા માંડી અને એ પછી તો બે ચાર મહિને માંદગી ગઈ તોય ચા તો રહી જ પડી એટલે એમ કે છે કે માંદગીને કારણે એમણે ફરીથી ચા પીવાનું શરૂ કરી દીધું હવે તો એ તાજા હવે તો એ સાજા થઈ ગયા પછી પણ રોજના સાત પ્યાલા ચા પીવે છે આમ એમની માંદગીને બહાને એમનો સંકલ્પ સ્વર્ગે સિદ્ધાવ્યો ફરી કદી એમણે પુનર્જન્મ ન લીધો એટલે કે ઘણા બધા બીજા સંકલ્પ કર્યા છે પણ ક્યારેય ચા છોડવાનો સંકલ્પ છે એ કર્યો નહોતો ચા છોડવા જેવો તે બીજો લોકપ્રિય સંકલ્પ છે સિગરેટ છોડવાનો ઘણું ખરું અરસિક પત્નીઓના અને દુષ્ટ ડોક્ટરના આગ્રહથી જ આ સંકલ્પ કરવો પડે છે પણ અમર પટ્ટો તો ભાઈ કોણ લખાવીને લાવ્યું છે સિગરેટના ધુમાડાની જેમ આવા સંકલ્પને પણ વેરાઈ જતા વાર નથી લાગતી કેટલાકને વળી દરેક કામમાં નિયમિત થઈ જવાની ધૂન વળગે છે પણ એ કેટલા દિવસ જ્યાં સૂરજ જેવો સૂરજ પણ વર્ષમાં અમુક મહિના રોજ થોડી થોડી સેકન્ડો મોડો ઉગે છે અને પછી પાછો અમુક મહિના આઈસ્ક્રીમ પાર્ટીમાં આવી પહોંચતા મિત્રોની જેમ રોજ થોડી થોડી સેકન્ડ વહેલો ઉગે છે ત્યાં નિયમિત થવાની મહેચ્છા રાખનાર પામર માનવી તે વળી કોણ એટલે કે જો સૂરજને પણ ઉગવામાં વહેલું મોડું થવાનું હોય તો આ તો માણસ છે અને કેવો પામર માણસ એટલે કે સામાન્ય માણસ તો એ તો પોતાનો સંકલ્પ કઈ રીતે ટકાવી શકે હા કેટલાક મહાપુરુષો નિયમિત બની બની શક્યા છે ખરા પણ એ લોકો નિયમિત છે એટલે મહાપુરુષ નથી થયા પણ મહાપુરુષ છે એટલે નિયમિત થઈ શક્યા છે કારણ કે એની સંકલ્પ શક્તિ તે એટલી જોરદાર હોય છે કે તે ગમે તે નિયમ કરે છે ગમે તે સંકલ્પ ઈચ્છાશક્તિ છે એ બતાવે છે એક સંબંધીએ નવા વર્ષને દિવસે ક્રોધને જીતવાનો સંકલ્પ કરેલો કે ભાઈ હું ગમે તે થઈ જાય પણ હું ગુસ્સો કરીશ નહીં આમ તો એ વાત વાતમાં ચીડાઈને પાન ખરતા પીડાય એવા સ્વભાવના હતા કે એમને ખૂબ ગુસ્સો છે એ ઝડપથી આવી જતો પણ બેસતા વર્ષને બીજે દિવસે સવારે તો આ સંકલ્પના સંતોષમાં મલકાતા મુખે એમણે પત્નીને બૂમ મારી અરે સાંભળે છે કે શું છે અંદરથી જ શ્રીમતીએ જવાબ આપ્યો હવે અહીંયા આવતો ખરી પણ શું છે પણ છે શું લ્યો કહો શું કામ છે

એમનું સ્મિત વિલ આવ્યું એટલે કે જે મોઢા ઉપર સ્મિત હતું એ જતું રહ્યું પાળો ત્યારે ખરા એટલે શું મારામાં એટલો નિયમ પાળવાની તાકાત નથી હશે તો જોઈશું ને એટલે કે તમારો સંકલ્પ હશે તો જોઈશ ને હું એટલે એટલે તું તારા બંધમાં સમજે છે શું હું તે કહી હું તે કહી અને ખલ્લાસ એન્જિન બગડ્યું મિજાજ છટક્યો એટલે કે એમનો મૂડ જે બરાબર હતો ઠીકઠાક હતો એ મૂડ છે એ બગડી ગયો એટલે કે એમને ખૂબ ગુસ્સો છે એ આવી ગયો એ તો આખી સોસાયટી ગજાવા જતા હતા ત્યાં એમના શ્રીમતીએ એમને યાદ કરાવ્યું કે એમનો સંકલ્પ એમણે ત્યાંને ત્યાં તોડ્યો હતો ત્યારે જ માંડ માંડ એ શાંત પડ્યા એટલે કે ત્યારે જ એમને એમણે કીધું કે તમે હમણાં જ એક સંકલ્પ કરેલો હતો કે હું ક્યારે ગુસ્સો નહીં કરું અને એ સંકલ્પને તમે તમે ત્યાં ત્યારે તોડ્યો છે આમ નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું ઝાકળ જુદી જુદી ઉપમાઓ દ્વારા સંકલ્પોને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે સંકલ્પો સંકલ્પો છે 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 હકીકતમાં શું તો એટલે વહેલી પરોઢનું ઝાકળ બે ઘડી સંતોષ આપી પાછું ઉડી જવાનું ઝાકળ કાંઈ કાયમ નથી રહેતું ઝાકળ કાંઈ આખો દિવસ ટકતું નથી વહેલી સવારે જે ઝાકળ બિંદુ છે એ જામતા હોય છે અને સૂરજ ઉગતાની સાથે તે પાછા ઉડી જતા હોય છે આમ સંકલ્પો પણ ઝાકળ જેવા તે છે આપણે હોશે હોંશે સંકલ્પોને લઈએ છીએ પણ ફરી પાછા એને પાડી શકતા નથી વૈશાખની બપોરે જેમ વંટોળિયા જાગી જાગીને પાછા સુઈ જાય છે અથવા તો શિયાળાની સવારે જગતકો અગમ્ય ખૂણેથી એકાદ શરદીનું મોજું આવી આપણો કબજો લઈ લે છે અને દિવસભર રડાવી રડાવીને અંતે આવ્યું હતું એમ અનંતમાં ચાલ્યું જાય છે કે પછી ઉસ્તાદના જલસામાં કોઈ સંગીત બરાબર જામ્યું હોય ત્યારે ઊંઘનું એકાદ આપણને પાવન કરીને તબલાની પાછળ ઉત્સાહનું મોજું પણ દર બેસતા વર્ષે આવે છે અને આવીને પાછું ઉડી જાય છે એટલે એમ કે છે કે સવારના જે બેસતા વર્ષના સંકલ્પો હોય છે કે કોઈ પણ દિવસે જે તમે સંકલ્પો લીધા હોય છે કોના જેવા હોય છે તો કે કા પરોઢની પરોઢના ઝાકળ જેવા કા કા જેવા જેવા શરદીના મોજા અને સંગીતના જલસામાં ઊંઘનું એકાદ જોખું આવી જાય એવા એટલે આવી રીતે બધા જ સંકલ્પો છે એ આપણને આવતા તો હોય છે પણ ક્યારેય સંકલ્પો છે ટકતા નથી તો એને જુદા જુદા ઉદાહરણો દ્વારા છે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે વર્ષને આરંભે હોય છે એટલા ગીતા ભક્તો બીજા અગિયારે મહિનામાં નથી હોતા એટલે કે વર્ષના આરંભે જેટલા ભક્તો તમને મંદિરમાં દેખાય એટલા પાછા અગિયાર મહિના દેખાતા નથી બેસતા વર્ષને બીજે અઠવાડિયે હોય છે એટલા જ સંયમીજનો બાકીના વર્ષના વર્ષભરમાં ક્યારેય જણાતા નથી તે આ કારણે જ એટલે એમ કે છે કે કોઈ પણ સંકલ્પ કરો તે એક અઠવાડિયા અટકશે બે અઠવાડિયે અટકશે પણ આખું વર્ષ તમે અટકાવી શકશો નહીં એટલે મારા ભાંગેલા સંકલ્પોનો વિચાર કરતા ક્યારેક નિરાશાની પળોમાં મને થઈ આવે છે કે હવે તો કદી બેસતા વર્ષના સંકલ્પો કરવા જ નથી પણ દુઃખ એ છે કે મારા સંકલ્પો પણ ટકતો નથી એટલે કે સંકલ્પ કરવાનો ન કરવાનો જે વિચાર કરું છું એ પણ સંકલ્પ મારો ટકતો નથી કે હું આમ નહીં કરું હું આમ કરીશ તો એ પણ સંકલ્પ મારો ટકતો નથી ફરીથી બેસતું વર્ષ આવે છે એનું સ્વપ્ન રાચવા બેસી જાઉં છું ઉત્સાહથી નવા સંકલ્પો કરી નાખું છું ક્યારેક સહજ સુધરતો લાગું છું ક્યારેક નાગલોકમાં જઈને પૃથ્વી પરની પ્રિયતમાને ભૂલી જનાર રાજકુમારની જેમ જ હું અન્ય પ્રવૃત્તિની ધમાલમાં પેલો સંકલ્પ વિસરી જાઉં છું એટલે કે પોતાની મેળે મેળે તે સંકલ્પો પાછા ભૂસ ભૂલી જાય પોતાના મગજમાંથી ભૂસી નાખે અને વળી પાછા અચાનક ઝપકીને જાગી જાઉં છું ફરીથી દ્રઢ નિશ્ચયી બનું છું પણ તે પુનઃ સંકલ્પ આવ્યો હતો ફ્રાન્સના જગવિખ્યાત સર્જક અને ચિંતક હતા તે મને શું કહે છે કાનમાં સ્વપ્ન તો જીવનના ધનુષની પણ જેવા છે ભાઈ એ પણ ખેંચાય છે તો ક્યારેક પણ કાર્યનું તીર નિશાન ભણી ઉઠશે અને મારા બધા સંકલ્પોના રૂપા ફૂલી ફાલી મહેકી ઉઠ્યા હશે એટલે કે ધનુષની પણ જ જે વાણી કીધા છે કોને સંકલ્પોને કે તમે ધનુષની પણ જ ખેંચો તો કાર્ય છે એનું તીર નિશાન ભણી ઉપડે તો ખરું તે અને એક દિવસ એમાં સફળતા પણ મળે એવા દિવસની કલ્પનામાં હું નહીં પાળેલા સંકલ્પોની વ્યગ્રતા વિસરી જાઉં છું અને અહીંયા છે યાદી કરીએ છીએ તો એને ટકાવી નથી શકતા એ વિચારને સુંદર હાસ્ય કટાક્ષ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરેલો છે તો અહીંયા આપણે પાઠને છે એ પૂર્ણ કરીએ છીએ થેન્ક યુ